સુરત જિલ્લામાં હાલ દિવસેને દિવસે આપઘાતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે ત્યારે આજરોજ વધુ આપઘાતની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના મુદત ગામે પ્રેમી પંખીડાઓ પૂર્ણા નદીના બ્રિજ પરથી છલાંગ લગાવી મોતને વાલો કર્યું છે નવસારી જિલ્લાના બેલખડી ગામે રહેતા ગૌરાંગ નાયકા અને સુરતના મહુવા તાલુકામાં ખરવડ ગામે રહેતી રોશની નાયકા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ બંને છેલ્લા લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા ત્યારે બંને પ્રેમી પંખીડાએ પોતાના પ્રેમ વિશે ઘરે પણ વાત કરી હતી ત્યારે પરિવારે તેઓની વાત ન સ્વીકારી હતી ત્યારે સત્તાવીસ વર્ષીય પ્રેમી ગૌરાંગ નાયકાની તેઓના પરિવારે સગાઈ કરી દેતા હવે બંને છૂટા પડી કરી દેશે તેવી બીખના કારણે બંનેએ આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું પૂર્ણા નદીના બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ છલાંગ લગાવી મહુવાના મુદત ગામ પાસે પસાર થતી પૂર્ણા નદી પરથી પ્રેમીડાએ છલાંગ લગાવી હતી આ ઘટનામાં પ્રેમી યુવક ગોરાંગ નાયકાને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પ્રેમિકા રોશની નાયકાને એકસો મારફતે તાત્કાલિક બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું પણ મોત નીપજ્યું હતું આમ આ એક બીજા સાથે જીવવાના કોલ આપી તેના પ્રેમી પંખીડાએ મોત વ્હાલો કર્યો હતું અને સાથે જીવી નહીં શકીએ તો સાથે મરી તો શકીએ એવું વિચારીને અંતિમ પગ પગલું ભરી લીધું હતું